નહીં અગર સેન્ટરમાં પેલું પ્રકાશ પડે ને, જોઈ લઈએ, લાઈટ બંધ કરી દઉં તો તમને દેખાતું હોય તો. દેખાય છે, દેખાય છે ને? પરફેક્ટ. ઓકે, ચલો તો વાંધો નહીં, તો આપણે લાઈટ કરતા. ઓકે, તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ અથવા તો દ્રવ્યમાન કહે છે, બરાબર? દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે. આંતરિક ગુણધર્મ છે, આ દરેકને ખ્યાલ હોય. આંતરિક, આંતરિક એટલે કેવો? કોઈ કહેશે મને? કોઈને ખ્યાલ હોય તો આંતરિક. બે વ્યાખ્યા પણ લખાયેલી છે, કદાચ કોઈને યાદ હોય તો. દળની અને વિદ્યુતભારની બે વ્યાખ્યાઓ મેં લખાયેલી, કોઈને યાદ છે? વિદ્યુતભારની પણ લખાયેલી, વિદ્યુત બળ શીખવાડ્યું ત્યારે. હેલો, ઉર્મી, રીતિ, હા બોલો તો. સરસ, વેરી ગુડ. જે મૂળ વેરી ગુડ, વેરી નાઇસ, ચલો સુપર. ચલો એના પછી, એના જેવી જ મેં તમને શીખવાડ્યું હતું કે એના પરથી જ આપણે દળની વ્યાખ્યા બનાવી શકીએ છીએ. બોલો, દળની શું વ્યાખ્યા હતી? હમણાં વિદ્યુત ભારની જે બોલ્યા, કોણ બોલ્યું એ? ડીપલ બોલી, કોણ બોલ્યું? ઉર્મી બોલી. હા, વેરી ગુડ. ચલો ઉર્મી, હવે એવી જ રીતે તમે જે રીતે અહીંયા આગળ તમે બોલ્યા કે જે મૂળભૂત આંતરિક ગુણધર્મ ને લીધે વિદ્યુત બળ લાગે લાગે છે તેને તે પણ પરનો વિદ્યુત ભાર કહે છે. આ વિદ્યુત ભાર પણ મૂળભૂત ગુણધર્મ છે, એટલે દળ પણ તમારો મૂળભૂત ગુણધર્મ છે, બરાબર? મૂળભૂત આંતરિક ગુણધર્મ. તો અહીંયા તમે એના પરથી વ્યાખ્યા બનાવી શકો છો કે જે મૂળભૂત આંતરિક આંતરિક ગુણધર્મને લીધે કયું બળ લાગવું જોઈએ? આવે ગુરુત્વાકર્ષણ બળ. આ પણ મેં ચલાવ્યું, યાદ કરી લો, ગુરુત્વાકર્ષણ બળ લાગે તેને તે કણનું દળ કહે. દળ એ ગુરુત્વાકર્ષણ બળ લાગવા માટે જવાબદાર ઘટક કરું, કે એની વ્યાખ્યા આપણે જયારે કરીએ છીએ, અને જયારે આપણે વ્યાખ્યા લખીએ છીએ, બરાબર, ગુરુત્વાકર્ષણ બળની, તેની અંદર દળ અગત્યનું છે. તો જે દળ ધરાવતો એ જ ગુરુત્વાકર્ષણ બળ લગાડે, તો એના પરથી આપણે વ્યાખ્યા બનાવી. તો આંતરિક ગુણધર્મ, આંતરિક એટલે અંદરનો, બરાબર, જેને આપણે બહાર જોઈ શકતા નથી એવો ગુણધર્મ, જેને આપણે આંતરિક ગુણધર્મ કહીએ છીએ. કોઈ આંતરિક ગુણધર્મ ની જો કોઈ વ્યાખ્યા આપવાની વાત કરે તો દાખલા તરીકે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમારે આગળ, કે દાખલા તરીકે ઉર્મી સવારમાં કદાચ લેટ ઉઠે અને એની મમ્મી એક થપ્પડ મારે, તો ઉર્મી તું હસું કે રડું? હે, સવારમાં તું તો તને ખોટું તો લાગે ને મનમાં, આપણે ખબર ફૂલીને બેસી જઈએ, એકદમ આમ ગાલ ફુલાડી દઈએ, આમ બેસી જઈએ, બોલીએ નહીં, તો એ શું થયું તમારું? અબોલા લઈ લઈએ, એ તમારો આંતરિક ગુણધર્મ હતો, બરાબર? કોઈ જોક્સ કરે, કોઈ જોક્સ હું કેવું તો તમે હસો, એ પણ આપણો આંતરિક ગુણ. બધા હસતા નહીં, કાયમ હસતા જ રહેતા નથી, આ 24 કલાક કોઈ હસતું નથી, બરાબર? હસવું, રડવું, બોલવું, બરાબર, અથવા તો કોઈ ફિલિંગ કરવી, કોઈ દુઃખી વ્યક્તિને જોઈને આપણે દુઃખી થઈએ, જોઈએ કોઈ સારું વ્યક્તિ વસ્તુ જોઈને આપણે ખુશ થઈએ, એ બધા આપણા આંતરિક ગુણધર્મ છે. એ એવો જ પદાર્થનો પણ એક ગુણધર્મ છે, એ આંતરિક ગુણધર્મ, એનો અંદરનો ગુણધર્મ, એ શું છે? દ્રવ્ય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો. દળ એ પદાર્થનો આંતરિક ગુણધર્મ છે, વત્તા દળ એ અદિશ રાશિ છે. કઈ રાશિ છે? અદિશ. હવે રાશિઓના મેં તમને બે પ્રકાર સમજાયા હતા, સાધિત રાશિ એટલે કે મૂળભૂત રાશિ ને સાધિત રાશિ, આવું મેં તમને સમજાવ્યું આગળ. પણ એ રાશિઓને પાછા બે પ્રકાર પડે છે, સદિશ રાશિ અને અદિશ રાશિ.
તો રાશિ તરીકે જ્યારે તમે ચર્ચા કરતા હોય તો રાશિને બે ભાગ પડે મુખ્ય, આમ જોવા જઈએ તો એ શું છે, એક સદિશ રાશિ આવે છે રાશિ, અને એક બીજી રાશિ કઈ આવે છે, અધિશ રાશિ. ચલો સદિશ રાશિ અને અધિશ રાશિમાં શું ફરક છે? તો સદિશ રાશિ જે રાશિને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે તેને સદિશ રાશિ કહે છે. દાખલા તરીકે વેગ, વેગને તમારે બતાવવું હોય તો દિશા અને મૂલ્ય બંને આવે. દાખલા તરીકે તમે આમ લખાવ દો 10 મીટર પર સેકન્ડ અને એક્સ દિશા, કોઈ વ્યક્તિ એક્સ દિશામાં 10 મીટર પર સેકન્ડ ની વેગથી જઈ રહ્યો છે તો દિશા પણ આવી ગઈ અને શું થયું, એનું અમૂલ્ય થઈ ગયું, બરાબર. એ જ રીતે આ બાજુ અધિશ રાશિ, જે રાશિને રજૂ કરવા કે દર્શાવવા માટે ફક્ત મૂલ્યની જરૂર પડે તેવી રાશિને અધિશ રાશિ કહે છે. દાખલા તરીકે દળ, તમારું દળ, હું કેવું 50 કેજી, 60 કેજી, 70 કેજી, હા દળ છે, એને દિશાની જરૂર પડતી નથી. બોલો આજે સમજાવ્યું, એમાં કોઈને તકલીફ, કોઈને સમજવામાં? ઓકે ચલો, હવે તમને એ પણ ખબર પડી કે દ્રવ્ય એક મૂળભૂત આંતરિક ગુણધર્મ છે. સેકન્ડ થિંગ એ છે કે અધિશ રાશિ છે, બરાબર. એનો એકમ દળ, દળનો એકમ, એકમ શું લખે છે આપણે, કેજી લખે છે. શું લખે છે? કેજી, કિલોગ્રામ, બરાબર. ચલો દળનું મૂલ્ય, દળનું મૂલ્ય કોઈ પણ સ્થાને અચળ રહે છે, તેના પર સ્થાન, દબાણ કે તાપમાન અથવા અન્ય પરિબળો ની અસર થતી નથી. એટલે કે એને આપણે એટલા માટે કે મૂળભૂત ગુણધર્મ, મૂળભૂત આંતરિક ગુણધર્મ છે, બરાબર. આનું મૂલ્ય કદી બદલાય નહીં. ચલો આ મેં જે સમજાવી, અમુક કોઈ જગ્યાએ તમને લાગતું હોય તો હજુ પણ કોઈ વસ્તુ એવી લાગતી હોય કે આ મને સમજ બહાર છે, તમે દળ કોઈ પણ સ્થાને માપો, પૃથ્વીના ઉપર માપો, પૃથ્વીની બહાર માપો, ચંદ્ર પર લઈ જાઓ, સૂર્ય પર તો આપણે જવાય નહીં, બરાબર, મંગળ પર જાઓ, કોઈ પણ ગ્રહ પર જાઓ, દળ હંમેશા અચળ જ રહેશે, દળના મૂલ્યમાં કોઈ ફરક પડે નહીં. હા, તમે જે દળ માપો છો કેવી રીતે, તો દાખલા તરીકે તમે વજનિયા જોયા છે, આ રીતના વજનિયા આ રીતે ત્રાજુ બનાવ્યો હશે, યાદ કરો આવી રીતે ત્રાજુ, તમે કીડા લેતા હશો અથવા તો આ એક કાંટો બતાવ્યો છે, અહીંથી એને પકડી રાખતા હશે, બરાબર, આ રીતે, અને આ રીતે અહીંયા આગળ એક ત્રાજુ બનાવ્યો હોય, તો અહીં આગળ જે કઈ વસ્તુ તમે લો છો તો એની સામે આગળ એક બાટ મૂકેલો હોય, કિલોગ્રામ એવો ઉપર લખેલો હોય કે 1 કેજી, બરાબર, ક્લિયર. આ વસ્તુ આવી તમે જોતા હશો, ત્રાજુ આવું જોવો છો ને, કેળા કશું વસ્તુ આપણે ખરીદવા જઈએ છીએ તો આ રીતે સંતુલન હોય ત્યારે તમે લો છો, આ ત્રાજુ એક બાજુ નમી જતું હશે ત્યારે નહીં આવે, એ બંને બાજુ બેલેન્સ કરે. તો આ જે અહીંયા આગળ છે, અહીં જે બળ લાગે છે, અધુ દિશા અહીંયા જે બળ લાગશે, કહું એમની બળ લાગશે, અને આ છે ગુરુત્વીય બળ, આ ગુરુત્વીય દળ છે, આની અંદર એમજી ની અંદર જે એમ આવે છે શું છે, ગુરુત્વીય દળ છે. ગુરુત્વીય દળ નું મૂલ્ય દરેક સ્થળે અચળ જ રહેવાનું, બરાબર. હા, જેમ જેમ તમે સ્થાન બદલશો એની પણ લાગતું વજન બદલાય, વજન બદલાય એટલે તમે દાખલા તરીકે વિષુવવૃત્ત પર માપો છો, ધ્રુવ પ્રદેશમાં માપશો, તે બંનેના વજન ની અંદર ફરક પડશે, કારણ કે બંનેમાં ગુરુત્વ પ્રયોગમાં ફેરફાર થાય. તો વજન અલગ વસ્તુ છે, વજન એ સદિશ રાશિ છે, બરાબર, વજન શું છે, સદિશ રાશિ છે, પણ દળ, આની અંદર જે દળ આવ્યું એ ગુરુત્વીય દળ છે, ગુરુત્વીય દળ કદી બદલાય નહીં. દાખલા તરીકે આ ત્રાજુના આ જ વજન તમે લઈ ચંદ્ર પર જતા રહો, ચંદ્ર પર જોશો તો એ બેલેન્સમાં જ રહેશે, બરાબર, ચંદ્ર પર તમે જશો તો પણ શું રહેશે, બેલેન્સમાં રહેશે,
ताकि बनने पर एक सर खुद गुरुत्वाकर्षण बल लाग सके। समझ पड़ी? हेलो, ख्याल आयो तमने? तो चंद्र पर ऊपर जगह जसो दळ तो गुरुत्वीय दळ तो तमारो सेम टू सेम ज रहे, गुरुत्वीय दळ में कोई पण फेरफार पड़े नहीं, बराबर। और एने ज आपणे दळ कहीए। आटली वस्तु कोई ने हजू खबर ना पड़े तो मने आराम से पूछी सके छे। आ बे व्याख्याओ पण मैं तमने आगळ कराई छे, એટલે જસ્ટ મેં આજે તમને રિપીટ કરી છે આ વ્યાખ્યાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ આ બે વ્યાખ્યાઓનો, બરાબર। ચલો આનો ફોટો પાડી લઉં, એટલે તમને ફોટા હું તમને ગ્રુપમાં સેન્ડ કરું છું, ખબર છે ને તમને, તમારું જે ગ્રુપ બનાવેલું છે ને એમાં જ હું સેન્ડ કરીશ। અને બીજું હવે એક સોફ્ટવેર આવ્યું છે, મેં તમને કદાચ મેં તમને લખેલું છે ને ભાવિન સરે લખેલું હશે કે તમારે એને ડાઉનલોડ કરવાનું છે અને સમજવાનું, બરાબર। અને હવે પછી તમારું લેસન એની અંદર જ તમારે મૂકવાનું થશે, લેસન તમારું સામાન એમ જ મૂકવાનું થાય, બરાબર। એવું એવું જાહેર કરેલું છે, બરાબર આપણને। ચલો કોણ આવ્યું, ચલો ઓકે આગળ। હવે આ તો થઈ તમારા મૂળભૂત જે દળ માપન મારે કેવી રીતે કરવાનું તેની વાત આવે છે, પણ દળ કઈ રાશિ થી એની મેં સમજૂતી આપી, સદિશ રાશિ અદિશ રાશિ આ બધાની સમજૂતી આપી। મારો મેઇન ગોલ એ છે કે તમે આની અંદર જેટલી બી ટર્મ આવે છે ટર્મને સમજવાનો પ્રયત્ન કરો, કારણ કે આગળ તમારે જે કઈ ભણવાનું છે બધું જ આપણી માટે રાશિ પર જ છે, તે રાશિ તમારે ધ્યાનમાં લેવાની, બાકી હું કશું ધ્યાનમાં ના લઉં। અમુક વસ્તુ કેવી આમ ઇતિહાસ જેવી આપી જશે આની અંદર, અમુક વસ્તુ ઇતિહાસ જેવી આપેલી આ ચેપ્ટર ની અંદર, બરાબર, કે ભાઈ આ ભારતના આ સ્થળે ત્યાં ચાર ઘડિયાળો રાખેલી છે, એમના પ્રમાણિત માં પાટલા છે, ના એ બધી વસ્તુ કોઈ દિવસ પૂછે નહીં તમને કે કયા સ્થળે રાખેલી છે, શું છે, કશું પૂછવાના નથી। તમારે એની અંદર ધ્યાન શું રાખવાનું, એની અંદર ધ્યાન એ વસ્તુ રાખવાનું છે કે જયારે 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 તમે આ વસ્તુ જુઓ તો તમને આ વસ્તુનો ખ્યાલ છે કે ભાઈ આ સદિશ રાશિ છે, આ અધિશ રાશિ છે, સદિશ રાશિમાં શું આવે છે, અધિશ રાશિમાં શું આવે છે, એ ધ્યાન રાખો। મૂળભૂત ગુણધર્મ કોને કેવા છે, રાજવાની અંદર જે આપણે વજન માપીએ છીએ એ કયું દળ છે, ગુરુત્વીય દળ માપ્યું છે આપણે, બરાબર। ગુરુત્વ દળની સાથે એક બીજી રાશિ આવે છે એને વજન કહેવાય છે, બરાબર। તો થોડીક વજનની પણ આપણે ચર્ચા કરીએ, બરાબર। દળ મેં તમને આ સમજાવ્યું, હવે પ્રશ્ન થાય વજન એટલે શું, પદાર્થનું વજન, એટલે તો પહેલો વસ્તુ મેં તમને કીધું હમણાં સમજાવ્યું કે પદાર્થ પર જે બળ લાગે છે ગુરુત્વ બળ લાગે છે, અને બળ કેવી રાશિ છે, બળ કેવી રાશિ છે, સદિશ છે કે અદિશ છે, સદિશ આવશે ને, કારણ કે બળની જોડે દિશા હોય, જે તે વેગ આવે, પ્રવેગ આવે, બળ આવે, આ બધી રાશિ કઈ રાશિ કહેવાશે, સદિશ રાશિ કહેવાશે, બરાબર। તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને વજન કહે છે। દાખલા તરીકે અહીંયા આગળ જુઓ, આ પદાર્થની પર અહીંની દળ એમ છે જી ગુરુત્વ પ્રવેગ, તો અહીંયા આગળ નીચે અધો દિશાની અંદર એ બળ લાગ્યું અને એ બળ જે થયું એને આપણે એફ જી વડે દર્શાવીએ, કોના વડે દર્શાવીએ, એફ જી, જી એટલે ગુરુત્વ પ્રવેગ। ચલો દસમા ધોરણમાં આપણે મેં એક સૂત્ર તમને શીખવાડ્યું, યાદ કરી લો છો કદાચ જો તમને યાદ આવે તો, ફાધર ઇક્વલ ટુ મધર, આવું સૂત્ર હું બોલેલો છું, પપ્પા બરાબર મમ્મી, આવું બોલેલો છું કોઈ વાત શબ્દ, યાદ આવ્યું કઈ? ચલો ના યાદ આવે તો અહીંયા ન્યૂટને જ આપેલું છે, ન્યૂટન કે બીજો નિયમ છે, ફાધર એટલે એફ, એફ એટલે બળ, બળ ઇક્વલ ટુ એમ એ, ચલો। હવે અહીંયા આગળ એ જે બતાવે છે ગુરુત્વ પ્રવેગ બતાવે, આપણે આપણા કિસ્સાની અંદર આપણે લખીશું એફ બરાબર એમ ઇન્ટુ જી, અને આ જે બળ થયું એ ગુરુત્વ બળ થયું, ગુરુત્વ બળ, આ ગુરુત્વ પ્રવેગ છે અને પ્રવેગ છે માટે દિશા છે, માટે આ રાશિને આપણે કહીશું સદિશ રાશિ, કઈ રાશિ છે, સદિશ રાશિ, ક્લિયર। ચલો ત્રીજી વસ્તુ, આનો એકમ, આ વજનનો એકમ, વજન બળ અથવા તો વજનનો એકમ શું લખાશે, તો બળ છે માટેનો એકમ લખાશે ન્યૂટન, ક્લિયર આટલી વસ્તુ।
અણુ મૂલ્ય, વજનનું મૂલ્ય, વજન બળ નું મૂલ્ય, જેમ સ્થળ બદલાશે તેમ બદલાય છે, કારણ કે જુદા જુદા સ્થળોએ ગુરુત્વ પ્રવેગ જી બદલાય છે માટે. દાખલા તરીકે તમે પૃથ્વી પર માપ્યું કોઈ પદાર્થનું વજન, બરાબર, એને એમ જી લખીએ છીએ આપણે, બરાબર. તો ડબલ્યુ ડબલ્યુ એટલે વજન બળ કહેવાય, એને પૃથ્વી પર તમે માપો છો તો પૃથ્વી પર માપેલું વજન છે એને એમ જી કહીશું. આને ઇક્વેશન વન આપો. પણ જો તમે ચંદ્ર પર માપો, આનું આજ પદાર્થ તમે લઈ ગયા ચંદ્ર પર, તો અગર આવશે એમ, પણ આ જી કોણ આવશે, ચંદ્રનો આવશે, બરાબર. અને થોડુંક નવમા દસમામાં આપણે ભણી ગયા છે કે ચંદ્ર પરનું ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીના પૃથ્વી પ્રવેગ કરતા કેટલા ગણું હોય, છઠ્ઠામાં ભાગનું હોય, છમો ભાગ. તો અહીંયા તમે લખશો અહીંયા કે એમ જી ભાગ્યા છ, જી એટલે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ડબલ્યુ પૃથ્વી ભાગ્યા અહીંયા આવશે છ ડબલ્યુ, બરાબર, ચંદ્ર. તો ચંદ્ર પરનું જે વજન હશે પૃથ્વીના વજનના છઠ્ઠા ભાગનું થઈ જાય. આ ખ્યાલ આવ્યો દરેકને? હેલો, ખબર પડી? અહીંયા આગળ તમે કહી શકો વજન અને દળ આ બંને રાશિ અલગ અલગ છે. કોઈ દિવસ એવું ના કહી શકાય કે ભાઈ વજન બરાબર દળ, દળ બરાબર વજન, એવું ના કહેવાય. દળ એ અદિશ રાશિ છે, વજન કેવી રાશિ છે, સદિશ રાશિ છે. દળનો એકમ શું છે, કેજી છે. વજનનો એકમ શું છે, ન્યૂટન છે, બરાબર. વજન બળનું મૂલ્ય એટલે કે વજનનું મૂલ્ય સ્થાન બદલાય તેમ બદલાય છે. તમે પૃથ્વીના જુદા જુદા સ્થળે જાઓ તો પણ બદલાશે, કોઈ બીજા ગ્રહ પર જાઓ તો પણ બદલાશે. પણ વજનની અંદર કેવું, દળની અંદર કેવું છે, દળ તમે ગમે તે સ્થળે જાઓ, દુનિયાના કોઈ પણ સ્થળે જાઓ, એ હંમેશા અચળ જ રહેશે. કારણ કે દળ એટલે શું છે, પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો છે. અને એ કેવો છે, આંતરિક ગુણધર્મ છે, એનો મૂળભૂત ગુણધર્મ છે, એમાં કદી ચેન્જ આવશે નહીં. વજન બળ બદલાય છે, એનું કારણ શું કે કોની પર આધારિત છે, ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે. જે ગ્રહનું ગુરુત્વ પ્રવેગ વધારે એનું વજન બળ વધારે, જેનું ગુરુત્વ પ્રવેગ ઓછો એનું વજન ઓછું. અહીંયા ચંદ્ર માટે ઓછું આવે છે, પૃથ્વી માટે વધારે આવે. બોલો, કોઈ ડાઉટ આમાં, કોઈ કન્ફ્યુઝન? ઓકે, ચલો ફોટો પાડી લેવું. હવે આવે છે આપણી જોડે બે વસ્તુ, ક્યાં તો વજનની અને દળની વાત આપણે કરી દીધી, પણ એકચ્યુઅલીની અંદર આપણે જ્યારે ફિઝિક્સ ની અંદર અમુક દળો એવા છે કે દાખલા તરીકે હું તમને કહું, ઇલેક્ટ્રોન દળ, પ્રોટોન નું દળ, ન્યુટ્રોન નું દળ. ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન સાથે આપણે કામ કરવાનું. આવનાર જે તમારા ચેપ્ટરો આવશે એની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન એને લગતા બળો આવશે, બરાબર, વિદ્યુત બળો આવશે, ચુંબકીય બળો આવશે અને એની અસરો આવશે. તો એ બધું સમજવા માટે એમનું દળ જરૂરી છે. એ દળ દાખલા તરીકે હું તમને કહું કે ઇલેક્ટ્રોન નું દળ આપણે ગણીએ છીએ, તો ઇલેક્ટ્રોન નું દળ તમારી ચોપડીમાં આપેલું છે, ઇલેક્ટ્રોન નું દળ જેને આપણે એમ અને ઈ લખીએ છે, આ જે છે એને સફિક્સ કહેવાય, SUFFIX, નાનો ભાગ, નાનો લખવાનો, આ એમ ઈ ના લખાય આ રીતે, તો મી થઈ જાય ઇંગ્લિશમાં, આ ધ્યાન રાખજો. અને તમારે એમ લખ્યા પછી અહીં નીચે થોડોક નાનો બતાવવાનો એમ, આનો મતલબ એમ થાય કે ઇલેક્ટ્રોન નું દળ, બરાબર. ઇલેક્ટ્રોન આખું લખું, ચલો, ઇલેક્ટ્રોન નું દળ, બરાબર. તો ઇલેક્ટ્રોન નું દળ જે છે આ સફિક્સ કહેવાય, એ નાનો લખવાનો, બરાબર, આટલો ખ્યાલ આવશે. ચલો, ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય આપેલું છે 9.1 × 10⁻³૧ કિગ્રા. ચલો, આ દળ અત્યારે ગોખવાનો પ્રયત્ન ના કરશું, તમે જયારે જેમ જેમ તમારો સમય જશે જેમ જેમ આના દળ સાથે તમારે કામ કરવાનું થશે એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે, બરાબર. એ જ રીતે આવે છે પ્રોટોન નું દળ, પ્રોટોન નું દળ, એ દળને લખીએ છીએ આપણે એમપી, પી એટલે પ્રોટોન દળ, અને લગભગ એ ન્યુટ્રોન ના દળ જેટલું છે, તો એ ન્યુટ્રોન માટે પણ તમે લખી શકો છો એમ એન, બરાબર. અને એનું મૂલ્ય આપણે લખીએ છીએ 1.66 × 10⁻²⁷ કિગ્રા. ક્લિયર, ખ્યાલ આવ્યો? આ બે દળો તમારી જોડે છે. હવે અહીંયા આગળ ન્યુટ્રોન અને પ્રોટોન ના દળ લગભગ સમાન છે, માટે મેં અહીંયા આગળ જુઓ લગભગ એવો શબ્દ વાપરો. તમે મેથ્સ ભણતા હશો એની અંદર આ રીતનો સિમ્બોલ થતો હશે, એમાં શું આયરન મતલબ થાય, લગભગ સમાન, એવું સરખું છે. ઇલેક્ટ્રોન નું દળ આપણને આપ્યું,
વ્યવહારિક જીવનમાં જે આપણે દળ આપણે જે ભણવાના છે એને ઈએમયુ બરાબર, અહીંયા આગળ ઈએમયુ એટોમિક માસ યુનિટ, યુનિફાઈડ બરાબર, યુનિફાઈડ એટોમિક માસ યુનિટ ઈએમયુ માં આપણે દર્શાવીએ. શાની અંદર દર્શાવવાના છે? ઈએમયુ માં, એટોમિક માસ યુનિટ બરાબર. તો કાર્બન 12 છે, અનુત્તેજિત કાર્બન ના 12મો ભાગ, જે એનું દળ છે એનો 12મો ભાગ આપણે લઈએ અને એનું જે દળ થાય એ દળને આપણે ઈએમયુ વડે દર્શાવીએ છીએ. એનું એક રીઝન છે કે જયારે તમે ન્યુક્લિયર ફિઝિક્સ ભણશો તો ન્યુક્લિયર ફિઝિક્સ ની અંદર આ સૂત્ર આવે છે, E બરાબર ડેલ્ટા એમસી સ્ક્વેર, આ આઈન્સ્ટાઈન નું સૂત્ર છે. તો આ જે ડેલ્ટા એમસી સ્ક્વેર છે એને ડેલ્ટા જે છે એ દળ ક્ષતિ બતાવે, દળ ક્ષતિ. અને દળ ક્ષતિ જે હોય એ બહુ અતિ સૂક્ષ્મ હોય, અતિ સૂક્ષ્મ હોય, અને એને રજૂ કરવા માટે આપણે એએમયુ નો કોન્સેપ્ટ અહીંયા આગળ લેવાનો આવે છે બરાબર. તો એએમયુ તમે જ્યારે આગળ જ્યારે ન્યુક્લિયર ફિઝિક્સ ભણશો ત્યારે એની અંદર આપણે ઉપયોગ કરીશું બરાબર, યુનિફાઈડ બરાબર એટમિક માસ યુનિટ બરાબર. ચલો જો, દ્રવ્યમાન પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે, હમણાં જ મેં તમને શીખવાડ્યું, એમાં કોઈને તકલીફ હોય તો કહી શકે છે મને બરાબર. તે પદાર્થના અવકાશમાં સ્થિતિ, દબાણ કે તાપમાન પર આધારિત નથી. મેં તમને ત્રીજી લાઈનમાં લખાયું કે અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ એને લઈ જાઓ તમે, તાપમાન દબાણ કે કોઈ પણ વાતાવરણનું કોઈ પણ તમે ચેન્જ લાવશો તો પણ દળમાં કોઈ ફરક નહીં પડે. ચલો, દ્રવ્યમાનનો એસઆઈ એકમ કેજી છે, કેજી મેં તમને લખાવ્યું. આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા બરાબર દ્વારા આપવામાં આવેલ કિલોગ્રામની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ દુનિયાના જુદા જુદા દેશોના પ્રયોગશાળામાં ઉપલબ્ધ છે, આપણે ભારતમાં પણ છે. આ થોડુંક ઇતિહાસ જેવું છે માટે મેં તમને કીધું કે અહીંયા આગળ કયા કયા સ્થળો છે એ સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. હા, છે ખરી પ્રતિકૃતિ કઈ છે? એક કિલો ની. એક કિલો શામાંથી બને? સમજાયેલું છે મેં ફર્સ્ટમાં, પહેલા એની અંદર મેં સમજાવ્યું હતું, સેકન્ડ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે બીજો લેક્ચર. વેરી ગુડ, ચલો ક્લિયર. એક કિલો એટલે પ્લેટિનિયમ ઇરિડિયમ નો એક નળાકાર બનાવેલો છે, એ નળાકાર જે છે એની પ્રતિકૃતિ આખી દુનિયામાં ફરે છે બરાબર. ઓકે, હવે પેલો ટાઈમ વાર એક મેસેજ આવી ગયો છે તો દરેક ફરી પાછા એડ થાવ બરાબર. ચલો ફરી બધા એડ થઈશું આપણે, ખ્યાલ આવ્યો બધાને? ચલો ચલો અહીં ધ્યાન આપી દો. હવે અહીં પ્રયોગશાળા જે આપેલી છે ભારતની, આ પ્રયોગશાળાની અંદર પ્લેટિનમ ઇરિડિયમના આ ટુકડા છે અને એ જે એક કિલોગ્રામ છે એની પ્રતિકૃતિ બનાવી માર્કેટમાં આપેલી હોય, એ માર્કેટની અંદર પછી એનું આપણે એ રીતે કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 25 કિલો, 50 કિલો એ રીતે બનાવેલા હોય અને એ વસ્તુ આપણે વ્યાપારિક જીવન, જે વ્યવહારિક જીવન છે એની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. પણ 1 કિલોગ્રામ જે છે એ પ્લેટિનિયમ ઇરિડિયમનો જે નળાકાર છે એની અંદરથી આપણે ધારેલો છે અને એની બધી પ્રતિકૃતિ બને બરાબર. આપણે કદી પણ આપણા ઘરે 1 કિલોગ્રામ બનાવી ના શકીએ અને એવું કોઈને બહાર વેચી ના શકીએ. તોલમાપ જે છે એનો આ રૂલ્સ નિયમ છે, હું ધ્યાન રાખજો આ પણ બરાબર, કે તમે સ્કેલ બનાવી ના શકો. દાખલા તરીકે તમારે સ્કેલ બનાવો, આ સ્કેલ મેજર ટેપ તમારે બનાવી હોય તમારે પરમિશન લેવી પડે સ્પેશિયલ,
શા માટે? કારણ કે આ આ જે વસ્તુ છે એને પ્રમાણ પ્રમાણ હોવું જોઈએ, પ્રમાણિત કરેલી હોવી જોઈએ, તો જ તમે આ વસ્તુ બનાવી શકો છો, અધરવાઇઝ બનાવી શકતા નથી. બરાબર? હવે એની અંદર બે ત્રણ વસ્તુ એવી મેં તમને કીધું કે જે પ્રયોગશાળા જે આપેલી છે એની સાથે અત્યારે આપણે કોઈ લેવા દેવાની. સવાલ એ છે કે એની અંદર જે મેઝરમેન્ટ છે એ મેઝરમેન્ટની અંદર જે આવતા શબ્દો છે એને આપણે ઓળખવા છે. બરાબર? એની અંદર એક શબ્દ આવ્યો EMU, તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. બરાબર? આ તમને પ્રમાણિત યુનિફાઈડ આનો મીનિંગ થાય છે. સોરી આ દળ કાઢી નાખું છું અત્યારે. બરાબર? દળના માપનમાં એક શબ્દ આવે છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. યુનિફાઈડ કોઈ આવે મને કહી દો. હા, આવી ગયું. યુનિફાઈડ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. બરાબર? એમાં આ એ લીધો છે, આ એમ છે અને આ યુ છે, અને એના પરથી લખ્યું છે EMU. બરાબર? યુનિફાઈડ. બરાબર? એટલે પ્રમાણિત કરેલું. યુનિફાઈડ આપણે કરીએ છીએ એ રીતે પ્રમાણિત કરેલું છે. બરાબર? ચલો એની વ્યાખ્યા આપણને એવી રીતે આપી છે, એક યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. બરાબર? ઇલેક્ટ્રોન સાથે કાર્બન સંસ્થાનિક ના એકના છેદમાં 12મો ભાગ. બરાબર? ના એટલે C6H12 લખ્યો, કાર્બન સંસ્થાનિક લખ્યો C6H12 ના 12મા ભાગને, એકના છેદમાં 12મા ભાગને ભાગના દળને બરાબર તમારું થશે 1.6 × 10⁻²⁷ kg. આટલું દળ જે થયું એ દળને આપણે કહે છે 1 AMU. બરાબર? 1.66 છે, 1.6 એટલા માટે કારણ કે મોટા ભાગે 1.6 × 10⁻¹⁹ બોલું છું. બરાબર? ઇલેક્ટ્રોનો વિદ્યુત ભાર એટલા માટે આવી ગયું. બરાબર? આ રીતેનું દળ આવે. બરાબર? હવે આ શબ્દ તમારા માટે થોડો કપરો પડશે. બરાબર? સમસ્થાનિક, કોઈને સમસ્થાનિક નો ખ્યાલ ખરો? હલો, સમસ્થાનિક વિશે કોઈને ખ્યાલ ખરો? હલો, ચલો હવે જો સમસ્થાનિક એટલે આવર્ત કોષ્ટકમાં જેના સ્થાન સમાન હોય. આવર્ત કોષ્ટક ખબર છે ને, પેલું હાઇડ્રોજન આવે, હિલિયમ આવે, લિથિયમ આવે, એવી રીતે ક્રમ આવે, તો એની અંદર હાઇડ્રોજનના 3 સમસ્થાનિક છે. હાઇડ્રોજન જે છે ને એના 3 સમસ્થાનિક છે, H11, H12, H13. આ ઉપર જે બતાવે છે પરમાણુ દળાંક કહેવાય, અને આ જે બતાવ્યો છે પરમાણુ ક્રમાંક કહેવાય. બરાબર? અને ઉપર જે બતાવે એને દળાંક કહેવાય, પરમાણુ દળાંક. બરાબર? તો જેના પરમાણુ ક્રમાંક સમાન હોય એવા તત્વોને શું કહેવાય? સમસ્થાનિક કહેવાય. તો સમસ્થાનિકની વ્યાખ્યા હું લખી રાખું છું, આને યાદ રાખજો. ભારતમાં કેટલા જગ્યાએ આ પેલો નળાકાર મૂકેલો છે એની સાથે આપણે કોઈ લેવા દેવા નહીં. ભારતમાં કેટલી કેટલી જગ્યાથી ક્યાં ક્યાં માપ લેવામાં આવે છે, કઈ સંસ્થા છે, કઈ સંસ્થાનું નામ છે, બધું સાથે આપણે કોઈ લેવા દેવા નથી. જ્યારે તમે IAS કે IPSC ની એવી બધી એક્ઝામ આપતા હોય ત્યારે બધા શોર્ટ ફોર્મ આવે ને, ત્યારે તમે બધું યાદ રાખજો. અત્યારે 12th સાયન્સની અંદર આનો મારે કોઈ મિનિંગ નથી, એટલે હું તમને કહું અમુક ઇતિહાસ જેવી બાબત હોય એને ઇગ્નોર કરજો. સમજવા જેવી બાબત આ છે કે ભાઈ સંસ્થાની કોને કહેવાય. તો સંસ્થાનિક એટલે કહીશું કે જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય તેને, તેવા તત્વોને એકબીજાના સમ સ્થાનિકો છે
તેમ કહેવાય. દાખલા તરીકે મેં એક એક્ઝામ્પલ આપ્યું અહીંયા કયું છે તો હાઇડ્રોજનનું H11, H12 અને H13. તો હાઇડ્રોજન આ બે સમસ્થાનિકો છે H12 અને H13. એવી રીતે કાર્બનના પણ સમસ્થાનિક છે. કાર્બનનો સમસ્થાનિક કયો લીધો C6 12, બરાબર ખ્યાલ આવ્યો? C6 12, C6 13 પણ હોઈ શકે. પરમાણુ ક્રમાંક જેનો 6 ધરાવતો એવો સમસ્થાનિકના 12મો ભાગ, એના વજનનો કયો લીધો ભાગ, એના 12મો ભાગનું દળ, એ 12મા ભાગના દળને આપણે શું કહેજો 1 AMU કહેવાય. એટલે 1 AMU જ્યારે જ્યારે તમને પૂછે 1 AMU બરાબર શું લખાશે? 1.66 × 10⁻²⁷ kg. સમજ પડી ગઈ? આ એક પ્રમાણિત માપ થયું. 1 AMU ઇઝ ઇક્વલ ટુ, આને યાદ રાખવાનું, બીજું કશું તમારે યાદ રાખવાનું નથી. 1 AMU બરાબર શું લખાશે? 1.66 × 10⁻²⁷ kg. યાદ રહેશે આ? હા. ઓકે ચલો, હવે આમાંથી સવાલ કેવી રીતે થાય? સવાલ આવો નથી, બરાબર? તમને સવાલ બોર્ડ ની અંદર અથવા તો જીડબલની અંદર સવાલ આની અંદર કેવી રીતે આમાં પૂછે શું આપણે? કોઈ તમને પૂછે કે 0.1 kg બરાબર, 0.1 kg બરાબર ખાલી જગ્યા AMU, બરાબર. કોઈ તમને પૂછે કે 1 kg બરાબર, 1 kg બરાબર ખાલી જગ્યા AMU, આ પણ પૂછી શકે છે. તો ગઈકાલે મેં તમને શીખવાડ્યું તે પ્રમાણે આખાને તમે નીચે લઈ જાઓ, એકના છેદમાં પદ લઈ જાઓ, એટલે 1 kg બરાબર વેલ્યુ આવી જાય. સમજ પડે ને? જુઓ, અને હું આગળ લખું છું કે 1 kg બરાબર હું લખીશ 1 AMU. છેદની અંદર ખાલી હું આંકડો લઈ જઉં છું, આંકડાને લઈ જઉં છું નીચે. 1.66 × 10⁻²⁷, તો 1/1.66. આ બધું ગણવું પડશે તમારે, મેથેમેટિકલી તમે પાવરફુલ હોવા જોઈએ. આ બધી વસ્તુ શીખવા માટે તમારે તમારા પોતાના બ્રેઇનનો ઉપયોગ કરજો. આ 27 ઉપર ગયા એટલે પ્લસ થઈ ગયા, અહીં AMU આવી ગયો, બરાબર. હવે આનો તમે સિમ્પલ ભાગાકાર ગુણાકાર કરી શકો છો અને એનો જવાબ લઈ શકો છો. જો જો 1/1.66 એટલે તમારી જોડે આવશે 0.60 × 10⁻²⁷. હું આને આમ પણ લખી શકું 6.0 × 10⁻²⁶ AMU. તો અહીં તમે કહી શકો 1 kg ની અંદર આટલા AMU હોય. ખ્યાલ આવ્યો? હેલો. હા હા, તો આજથી આજથી નક્કી કરજો કે ચોપડીમાં આપેલા ઇતિહાસ પાછળ ના ભાગશો, અને તેથી કયા દાખલા બનશે એ વિચારો. અહીંયા આગળ ઇલેક્ટ્રોન સાથે કાર્બન કીધેલો છે. ઇલેક્ટ્રોન સાથે કાર્બન એટલે જુઓ આ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસમાં કોણ કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન હોય, અને ઇલેક્ટ્રોન અહીં ફરતો હોય. એવો કાર્બન લીધો કે જે C6 12 છે, જેની જોડે ઇલેક્ટ્રોન સાથેનું છે, અને બધાનું આનું જે ટોટલ દળ જે થાય આના દળના ભાગ્યા કેટલા કર્યા? 12 કર્યા, ત્યારે તમને 1 AMU આવ્યું, બરાબર. અને ખીચડા જેવું ના સમજો, આમે તેને સમજાવવા માટે આ બધી વસ્તુ કરેલી છે, બરાબર. તમે પોતે સમજી શકશો જ્યારે તમે વિડીયો જોશો અથવા તો ફોટોગ્રાફ જોશો, તમને ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે. બોલો, ખબર પડે છે ને હવે બધી વસ્તુની? હેલો. હા. ચલો, વેરી ગુડ. હા. ચલો આનો ફોટો પાડી લઉં. તમે તમારા મગજમાં 10માની છાપ ના રાખશો, અહીં તમે 11th 12th માં છો એવું વિચારજો. કારણ કે તમારે મોસ્ટઓફલી 12th 11th ધોરણની અંદરથી હું તમને કે દરેક પરીક્ષાની અંદર ખાસ હું તમને દાખલા જ પૂછીશ. થિયરી તો તમે રેર કેસમાં જ વિચારજો. થિયરી તમે કોન્સેપ્ટ તમારે ક્લિયર રાખજો, બરાબર. 4 માર્કમાં ને એની અંદર કદાચ હું થિયરી મૂકું, બાકી મોટા ભાગે હું તમને દાખલા પૂછીશ. દાખલા તમારા સારા ક્યારે હશે? જ્યારે તમારા થિયરીના કોન્સેપ્ટ સારા હશે ત્યારે, બરાબર. એટલે તમે દાખલા ઉપર થોડું ફોકસ કરજો, કારણ કે મારે જરૂર છે શું? જીડબલી નીતિ અંદર તમારે જરૂર પડવાની પડવાની દાખલાની જરૂર પડવાની, ભાઈ થિયરીની જરૂર નથી પડવાની. આપણને કોઈ વ્યાખ્યા નહીં પૂછે ભાઈ સદિશની વ્યાખ્યા બોલો, અદિશની વ્યાખ્યા બોલો, એવું કોઈ દિવસ જીડબલી નીટમાં નથી આવતું. એનો કોન્સેપ્ટ આવે છે, બરાબર. એના કોન્સેપ્ટ પર ચાલવાનું. દાખલા તરીકે સદિશ રાશિ, નીચેનામાંથી કઈ રાશિઓ સદિશ છે, કઈ રાશિ અદિશ છે, એવું તમને પૂછે, બરાબર. ચલો.